હેલો દોસ્તો નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે હવે આ વિડીયોની અંદર આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશન માટે જે ફર્સ્ટ યર એડમિશન માટે જે નવા ફોર્મ જે ભરેલા હતા તો એમનો હવે જે રેન્ક જે છે એ મેરિટ રેન્ક પણ આવી ગયેલ છે અને એમની જે છે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે જે લોકોએ આપણે આગળથી જ ફોર્મ ભરેલા છે તો એમની સિમ્પલ જે છે રાઉન્ડ થ્રીની અંદર એપ્લાય કરવાનું છે અને ચોઈસ ફિલિંગ કરવાની છે તો એ બધી પ્રોસેસ હું તમને આ વિડીયોમાં સમજાવીશ અને જમે ધારો કે રેન્ક જે છે ના દેખાતો હોય તેનું શું કારણ છે એની પણ એક પીડીએફ આવેલી છે એ પણ આપણે જોઈશું અને આની અંદર કઈ રીતનું ચોઈસ ફિલિંગ કરવી એટલે ગ્રાઉન્ડ થ્રીમાં કઈ રીતનું એપ્લાય કરવું કઈ રીતનું જેમને નવું ફોર્મ ભરેલ છે એમનું રેન્ક જોવો એ બધું આપણે આની અંદર જોઈશું તો તમારે જે છે આની અંદર ચોઈસ ફિલિંગ કરવા માટે કે જે આપણે કોલેજ એડ કરવાની છે એના માટે તમારે વેબસાઇટમાં આવવાનું છે અને એના પછી તમને અહીંયા જે ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન એસપીડીસી બે હજાર ચોવીસ છે એના પર ક્લિક કરવાનું છે એના પછી તમને અહીંયા આ ટાઈપનું ડેસબોર્ડ આવશે તો આની અંદર જે છે એ તમારી યુઝર આઈડી પાસવર્ડ અને આ જે કેપ્ચા દેખાય છે તમને એ તમારે અહીંયા નાખવાના છે સિક્યુરિટી પિનની અંદર અને પછી તમારે સાઇન ઇનનું જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે તમારા સામે આ ટાઈપનું આવશે તો આની અંદર ફરી પાછું તમારે શું કરવાનું છે અહીંયા તમને ફરી પાછા કેપચા જે દેખાય છે એ અહીંયા નાખવાના છે અને એના પછી ક્લિક હેટું પ્રોસીડ એના પછી તમારી સામે ફરી પાછી પ્રોસીડનો ઓપ્શન આવશે તો એના ઉપર ક્લિક કરવાનું છે તમે એના પર ક્લિક કરશું તમારી સામે આ ડેપનો ડેશબોર્ડ આવી જશે તો આની અંદર અહીંયા તમને જે છે એની કંઈક શરત જે છે તમને અહીંયા બધી મતલબ અહીં ટર્મ્સ એન્ડ કન્ડિશન તમને અહીંયા લખેલી છે કે ભાઈ એમાં શું શું શરત રહેશે તો આની અંદર પહેલાં તો એ છે કે ધારો કે જેમણે આગળ ફોર્મ ભરેલું હોય અને ધારો કે એમને ફર્સ્ટ અથવા સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળી ગયેલ છે અથવા ધારો કે નામ મળ્યું હોય બરાબર તો એ લોકો પણ રાઉન્ડ થ્રીમાં જે છે એપ્લાય કરી શકશે ચોઈસ ફિલિંગ કરી શકે છે ધારો કે આગળ જો તમને એડમિશન મળી ગયેલ છે રાઉન્ડ વન અથવા ટુની અંદર અને એમને ધારો કે રાઉન્ડ થ્રીમાં એપ્લાય કરવું છે તેના માટે શું સરસ છે તો કે જો તમે રાઉન્ડ થ્રીમાં એપ્લાય કરશો અને જો તમને રાઉન્ડ થ્રીમાં એડમિશન મળશે તો તમારું ધારો કે વન અથવા ટુ જે રાઉન્ડ હતો એમાં તમને મળેલ છે તો એ તમારું કેન્સલ થઈ જશે જો તમને રાઉન્ડ થ્રીમાં જે છે નહીં મળે તો તમારું જે રાઉન્ડ વન અથવા ટુનું એડમિશન છે એ રહેશે જેમને હાલ નવું ફોર્મ ભર્યું છે એમના માટે આ બધી કંઈક પણ શરત લાગવું નહીં પડે એ લોકોને સીધી ચોઇસ ફિલિંગ જે છે કરવાની રહેશે અને આ જે ચોઇસ ફિલિંગ જે છે એ ઓનલી ગવર્મેન્ટ કોલેજ માટે રહેશે બરાબર એટલે કે જીઆઈએ કોલેજ અને પ્યોરલી જે ગવર્મેન્ટ કોલેજ છે એ બંને માટે પ્રાઇવેટ કોલેજ માટે આ જે છે પ્રોસેસ રહેશે નહીં બરાબર છે અને ધારો કે જેમને આગળ જે છે એડમિશન મળી ગયેલ છે એ લોકો પણ ધારો કે રાઉન્ડ થ્રીમાં એપ્લાય કરે છે અને એમને જો એડમિશન મળશે તો એમની જે આગળની ફીસ જે છે

અને એના પછી તમારે જે છે એ એપ્લાય કરવાનું છે તો એના માટે આપણે યસ જે છે એના પર સિલેક્ટ કરશું એના પછી જે છે તમારે અહીંયા એન્ટર યોર પાસવર્ડ તો અહીંયા તમારો જે આપણે ફોર્મની અંદર હાલ જે છે ફોર્મ ભરતી વખતે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ અહીંયા નાખશું અને એના પછી જે અહીંયા તમને ઓપ્શન જે છે સેવ ઇન્ડ પ્રોસેડનો સેવ એન્ડ પ્રોસીડ તો એના પર ક્લિક કરશું એના પછી જે છે અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારા સામે આ ટાઈપનું જે છે આઈ જશે તો આની અંદર અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ તમારી સામે જે છે આ ટાઈપનું છે તો જેમને તારું કોઈ નવું ફોર્મ ભર્યું છે તો એમને જે છે તમારો રેન્ક ચેક કરવો હોય ભાઈ તમારો મેરિટ નંબર કેટલો આવ્યો તો એ પણ તમે ચેક કરી શકો છો હું તમને બતાવીશ એના પહેલાં આપણે જોઈએ કે ભાઈ આ તમને જે ડેસબોર્ડ દેખાય છે એની અંદર તમારે શું શું સમજવાનું છે મતલબ તો આની અંદર અહીંયા તમને જે છે તમને અલગ અલગ ચોઈસ કેટલી અવેલેબલ છે એનું પણ તમને અહીંયા લખેલું છે કે ભાઈ તમે જે છે આની અંદર જે છે એકસો ને ચોરાણું જે ચોઈસ છે તમારી પાસે અવેલેબલ છે તમે એકસો ચોરાણું કોલેજની અંદર ચોઈસ જે છે કરી શકો છો બરાબર છે પછી અહીંયા તમને કેટલી ચોઈસ કરી એ તમને અહીંયા બતાડશે તો હાલ આપણે એક પણ ચોઈસ જે છે કરી નથી એટલે ત્યાં જે છે એ આપણને ઝીરો બતાવે છે બરાબર છે પછી ચોઈસ જે છે કેટલી બાકી છે તો એ તમને અહીંયા બતાવશે તો એ હાલ આપણે જે છે કોઈ પણ ચોઈસ નથી કરી એટલે આપણને ટોટલ અહીંયા બતાવે છે એના પછી ચોઈસનું સ્ટેટસ શું છે લોક છે કે અનલોક છે તો અહીંયા અનલોક રહેશે અને આપણે લોક પણ કરવાની જરૂર નથી આવતી આપણે જોઈએ કે ભાઈ જેમને ધારો કે રેન્ક જોવાનું બાકી હશે જેમણે નવું ફોર્મ ભર્યું છે એ તો એમને આપણે આ રેન્ક જોઈએ અને એના પછી તમારે ચોઈસ ફુલિંગ કરી રીતનું કરવી આપણે જોઈએ તો જેમણે નવું ફોર્મ ભર્યું છે એમને રેન્ક જોવો છે તો એના માટે શું કરવાનું છે અહીંયા જે કેન્ડિડેટ પ્રોફાઇલનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે ઉપર ક્લિક કરશું તો તમારી જે આખી પ્રોફાઇલ ખુલશે અને એની અંદર તમને જે છે અહીંયા મળી જશે રેન્ક ડિટેલ્સની અંદર કે ભાઈ તમારું જે છે સ્ટેટ ફાઇનલ રેન્ક જે છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માટે કેટલો છે તો અહીંયા તમને જે છે અહીંયા બતાવશે ભાઈ બાવન હજાર છોતેર જે છે એ તમારો રેન્ક છે જેટલો પણ રેન્ક હોય જેમણે નવું ફોર્મ ભર્યું છે એમને જે છે આ રેન્ક આવ્યો છે તો એ લોકોની રેન્ક જોવું હોય તો એ અહીંયાથી જોઈ શકે છે રેન્ક જોઈ લીધા પછી પાછું તમારે ફરી પાછું હોમ પેજ પર આવી જવાનું છે અને આના પછી હવે તમે ધારો કે તમારે જોવું હોય કે ભાઈ તમે કંઈક કોલેજમાં ચોઈસ જે છે તમે કરી શકો છો તો એના માટે અહીંયા તમને એક ઓપ્શન છે કે ભાઈ અવેલેબલ ચોઈસ તમારી પાસે કેટલી ચોઈસ જે છે અવેલેબલ છે એ તમારે જાણવી છે કે હું કંઈક કોલેજની અંદર એપ્લાય કરી શકું છું તો તમારે એ એના ઉપર જે છે અવેલેબલ ચોઈસ પર ક્લિક કરવાનું છે તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું આવશે કે ભાઈ આની અંદર તમે જે આપણને આગળ બતાવતું હતું ભાઈ તમારી પાસે કેટલી ચોઈસ અવેલેબલ છે જેમ કે આપણે અહીંયા એકસો ચોરાણું કોલેજ જે છે અવેલેબલ હતી તો એકસો ચોરાણું કોલેજનું લિસ્ટ મતલબ એની અંદર કયા કયા પ્રોગ્રામ સાથે તમને જે છે આમાં દેખાડશે કે ભાઈ તમે જે છે એટલે કે ભાઈ એક જ કોલેજની અંદર પણ તમે જે અલગ અલગ બ્રાન્ચ છે એ બધું ટોટલ કરીને તમને જે છે એકસો ચોરાણું બતાવતું હતું બરાબર છે તો એટલામાં તમે જે છે એપ્લાય કરી શકો છો તો આની અંદર જે છે અહીંયા તમને આપેલું છે કે ભાઈ કઈ કઈ કોલેજમાં તમે એપ્લાય કરી શકશો કે ભાઈ એવી બારે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ છે તેમાં રિન્યુબલમાં ખાલી છે બરાબર એના પછી તમે એજ કોલેજમાં જે છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એમાં પછી ઇલેક્ટ્રિકલમાં ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર બાયોમેડિકલમાં કોમ્પ્યુટરમાં તો એ રીતનું તમારી પાસે જે છે એજ કોલેજમાં કેટલી કેટલી સીટ ખા મતલબ કેટલી કેટલી બ્રાન્ચ અવેલેબલ છે તમારી પાસે એ તમે અહીંયા બતાવશે એના પછી જે તમને જે પણ કોલેજ મતલબ હશે બરાબર અવેલેબલ બધું તમને જે છે આખું લિસ્ટ જે છે આની અંદર મળી જશે તમારી પાસે જે છે અહીંયા એકસો ને જેટલી જે છે તમે ચોઈસ ફિલિંગ જે કરી શકો છો મેક્સિમમ તો એ તમને બધી બધી જે છે અહીંયા આપેલી છે બરાબર છે હવે આ રીતે તમે ખાલી જોઈ લીધું હવે તમારે એકચ્યુઅલીમાં ચોઈસ ફિલિંગ કઈ રીતની કોલેજ એડ કરવાની છે એના માટે આપણે જોઈએ તો એના માટે તમારે પાસે શું કરવાનું છે ફરી ઉપર જવાનું છે અને તમને અહીંયા જે છે સાઈડમાં ફરી તમને ઓપ્શન જે છે અહીંયા આવશે તો બીજો અહીંયા જે ઓપ્શન છે તમારી પાસે એ છે નેક્સ્ટ જે છે ચોઈસ ફિલિંગનો ઓપ્શન છે બરાબર છે તો અહીંયા જે તમને ન્યૂ કરીને જે અહીંયા દેખાય છે બરાબર છે એના પછીનો જે અવેલેબલ ચોઈસ છે એના પછી ચોઈસ ફિલિંગનો ઓપ્શન છે તો એના પર તમારે ક્લિક કરવાનું છે અને એના પછી તમારે એની અંદર જે છે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે હવે જે ચોઈસ ફિલિંગનો આપણો જે ડિટેલ વિડીયો જે છે ઓલરેડી બનાવેલો છે કે ભાઈ એમાં કઈ રીતનું ચોઈસ ફિલિંગ કરવી બરાબર એમાં કઈ રીતે મતલબ કોલેજ સર્ચ કરવી કઈ રીતની એડ કરવી કઈ રીતની ડિલેટ કરવી અપડાઉન કઈ રીતના કરવી બરાબર લોક કરવાની ચેક નથી કરવાની એ બધી જે માહિતી જે છે એ તમને અલગ વિડીયોમાં મળી જશે એ વિડીયો આપણે ઓલરેડી જે છે એ ડિપ્લોમા માટે જ્યારે મોકરાણ હતો ત્યારે મેં એમાં સમજાયેલું આખી આખું કે ભાઈ ચોઈસ ફિલિંગ જે છે કઈ રીતની કરવાની છે તો એ વિડીયોની લિંક તમને આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા આઈ બટન ઉપર પણ તમને એમાં એની લિંક જે છે મળી જશે તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ શકો છો એમાં તમને ખબર પડશે કે તમારે ચોઈસ ફિલિંગ જે છે કઈ રીતની કરવાની છે બરાબર છે તેમાં મેં તમને આખું ડિટેલમાં સમજાયેલું છે તો એ તમારી વિડીયો છે ખાસ જોઈ લેવાનો હવે જે પણ તમે ચોઈસ ફિલિંગ કરશો બરાબર છે પહેલાં તો એ સમજી લો કે આની લાસ્ટ ડેટ શું રહેશે તો ચોઈસ ફૂલિંગની જે લાસ્ટ ડેટ છે સત્યાવીસ છે સત્યાવીસ આઠ સુધીમાં તમે જે આ ચોઈસ ફૂલિંગ જે છે કરી શકો છો એના પછી તમે ચોઈસ ફૂલિંગ જે છે કરી શકશો નહીં પછી જે છે તમને આનું જે રિઝલ્ટ જે છે ત્રીસ તારીખના રોજ મળી જશે તો હું તમને ત્રીસ તારીખના રોજ ફરીથી નવો વિડીયો બનાવીને સમજાવીશ કે ભાઈ તમને જે તે કોલેજમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું આમાં તમારે જે છે મેક્સિમમ ચોઈસ ફૂલિંગ જે છે જેટલી પણ અવેલેબલ હોય એ તમારે એટલી વધારે વધારે છે પચીસથી ત્રીસ કોલેજ જે છે વધારે વધારે એડ કરી દેવાનું જેથી કરીને કોઈ કોલેજમાં એડમિશન મળી જાય તો જ્યારે એનું જે રિઝલ્ટ આવી જશે ચોઈસ ફુલિંગ કરશો એનું તો હું તમને અલગ વિડીયોમાં સમજાઈશ કે ભાઈ તમારે કઈ રીતનું રિઝલ્ટ જોવાનું છે કઈ રીતનું કન્ફર્મ કરવાનું છે તો હાલ પૂરતું તમારે જે છે એ વધારે વધારે ચોઈસ ફુલિંગ કરી દેવાની છે અને ચોઈસ ફુલિંગ કર્યા પછી એને જે છે લોક કરવાની જરૂર છે નહીં લોક જે છે ઓટોમેટિક થઈ જશે તમારે જે છે લોક કરવાની જરૂર નથી સિમ્પલ તમારે જે છે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે ધારો કે અહીંયા જે મેસેજ આવતો હોય મતલબ ચોઈસ ફિલિંગનો અથવા રાઉન્ડ થ્રીમાં એપ્લાય કરવાનો ઓપ્શન ન આવ્યો હોય તો એમને અહીંયા ચોખ્ખું લખેલું છે કે યુ આર નોટ ઇલિજીબલ ફોર કાઉન્સલિંગ બરાબર અથવા તો તમે રાઉન્ડ થ્રી માટે જે છે ઇલિજિબલ નથી તો એ લોકો જે છે ચોઈસ ફૂલિંગ જે છે અહીંયા કરી શકશે નહીં એમને કંઈ પણ ભૂલ હશે રજિસ્ટ્રેશનમાં કાં તો આગળ જે રેન્ક ના આવે તો તમારો જે છે પ્રોબ્લેમ આવી શકે છે તો જેમને રેન્ક નથી આવ્યો એનું પણ એક લિસ્ટ જે છે આવેલું છે એ આપણે જોઈએ એમાં તમારું નામ હશે તો તમારે જે છે એ રાઉન્ડ થ્રી માટે જે છે ચોઈસ ફૂલિંગનો ઓપ્શન જે છે આવ્યો હશે નહીં તેના પછી જે આ પીડીએફ છે આની અંદર જે તારો રેન્ક જે છે ઝીરો આવ્યો અથવા રેન્ક મતલબ નથી આવ્યો નવું ફોર્મ ભર્યું છે છતાં પણ એમનો રેન્ક જે છે આવ્યો નથી તો એમને ચોઈસ ફ્યુલિંગનો ઓપ્શન નથી આવતો એટલે કે રાઉન્ડ થ્રીમાં એપ્લાય કરવા માટેનું ઓપ્શન નથી આવતો તો એનું શું કારણ છે એ તમને આ પીડીએફમાં મળી જશે તમારા નામ સામે પહેલાં તમારે અહીંયા જે છે નામ સર્ચ કરી લેવાનું તો એમાં તમે સર્ચ કરશો તો એમાં શું રીઝન છે કયા કારણથી નથી આવ્યો તમારું જે રેન્ક છે એ તો એનું તમને રીઝન અહીંયા લખેલું હશે તો જેમ કે અહીંયા પહેલું જે નામ છે કે બી ડોબરિયા મોનિક બરાબર તો એમનું શું કારણ છે બી નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ એસએસસી વિથઆઉટ ઇંગ્લિશ બરાબર છે તો ધારો કે એમને જે છે ઇંગ્લિશ વિશે પાસ ના કર્યો કંઈ પણ રીઝન હશે તો એમને ધોરણ દસો મતલબ પાસ ના હોય તો એ તમારું રીઝન છે તો એ તમારે એના માટે કરીને જે છે એ તમારો રેન્ક આવ્યો નથી એના પછી અહીંયા ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન હશે ખાસ બરાબર છે તો ઘણા બધા જે રીઝન છે એ હોઈ શકે છે તેના માટે કરી તમારો રેન્ક જે છે આવ્યો નથી હવે આ જેટલું પણ છે આનું હાલ જે છે કોઈ પણ સોલ્યુશન છે નહીં કેમકે લાસ્ટ ડેટ અમની પતી ગઈ છે આમાં તમે હવે જે સુધારો બીજું કંઈ પણ કરી શકતા હવે નથી કેમ કે સુધારા માટે પણ એમને આગળથી કંઈ કીધું નથી કે તમે જે છે સુધારો કરી શકો છો બરાબર છે તો હવે આનું જે છે કંઈ પણ સોલ્યુશન નથી જેમનો રેન્ક આવી ગયો છે એ લોકો ચોઈસ ફિલિંગ કરી શકશે અને એમનું જે છે એડમિશન પોસિબલ છે બરાબર છે એ પણ તમને જો રેન્ક મુજબ તમને એડમિશન મળે તો એના માટે તમારે વધારે વધારે ચોઈસ ફિલિંગ જે છે કરવાનું રહેશે બરાબર છે